સૌ પ્રથમ સવાલ છે કે કયા રાજ્યના પુરુષો ધોતી પહેરે છે અને માથે ગમછો બાંધે છે તો તેમાં જવાબ આવશે ઉત્તર પ્રદેશ ત્યારબાદ પંજાબનો મુખ્ય તહેવાર કયો છે તો તેમાં જવાબ આવશે પંજાબનો મુખ્ય તહેવાર છે વૈશાખી પછી કાલબેલિયા એ કયા રાજ્યનું લોકનૃત્ય છે તો તેમાં જવાબ આવશે રાજસ્થાન પછી રાજસ્થાનનું ક્યુ લોક નૃત્ય ખૂબ જાણીતું છે તેમાં જવાબ આવશે ઘુમર ત્યારબાદ કયા કવિએ એવું કહ્યું છે કે મનુષ્યો ઉત્સવ પ્રિય છે તો આ કહ્યું છે કવિ કાલિદાસે ત્યારબાદ અર્ધકુંભ મેળો ક્યાં આગળ ભરાય છે તો તેમાં જવાબ આવશે અર્ધકુંભ મેળો ઉજ્જૈન ખાતે ભરાય છે પછી માઉન્ટ બેટન યોજના ક્યારે પ્રસ્તુત કરવામાં આવી હતી તો તેમાં જવાબ આવશે ત્રણ જૂન ઓગણીસો સુડતાલીસ ના રોજ ત્યારબાદ બ્રિટિશ પાર્લામેન્ટ દ્વારા હિન્દ સ્વાતંત્ર્ય ધારો ક્યારે અને કોના સમયમાં પસાર કરવામાં આવ્યો હતો તો તેમાં જવાબ આવશે અઢાર જુલાઈ ઓગણીસો સુડતાલીસના રોજ લોર્ડ માઉન્ટ બેટનના સમયમાં હિન્દ સ્વાતંત્ર્ય ધારો પસાર કરવામાં આવ્યો હતો પછીનો પ્રશ્ન ભારત સરકારે હૈદરાબાદ રાજ્યને કેવી રીતે ભારત સંઘમાં ભેળવી દીધું હતું તો આ સવાલનો જવાબ આવશે પોલીસ પગલું ભરીને ત્યારબાદ હૈદરાબાદ રાજ્ય ક્યારે ભારત સંઘમાં ભળી ગયું તો તેમાં જવાબ આવશે હૈદરાબાદ રાજ્ય અઢાર સપ્ટેમ્બર ઓગણીસો અડતાલીસના રોજ ભારત સંઘમાં ભળી ગયું હતું હવે આની પહેલાના વિડીયોમાં આપણે એક સવાલ પૂછ્યો હતો કે મોઢેરાના સૂર્ય મંદિરની સ્થાપત્ય શૈલી કઈ છે તો આ સવાલનો જવાબ આવશે ઈરાની શૈલી અને હવે આ સવાલ તમારા માટે છે કે રાજ્યોની પુનઃરચના થતાં હૈદરાબાદને કયા રાજ્યમાં સમાવી લેવામાં આવ્યું હતું જો આ સવાલનો જવાબ તમને આવડતો હોય તો તે તમારે નીચે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનો છે ત્યારબાદ કનૈયાલાલ મુનશીએ કયા દેશી રાજ્યને ભારતીય સંઘ સાથે જોડવામાં અગત્યની ભૂમિકા ભજવી હતી તો તેમાં જવાબ આવશે હૈદરાબાદ રાજ્યને પછી જુનાગઢનો કયો નવાબ એકીકરણમાં બાધારૂ બન્યો હતો તો તેમાં જવાબ આવશે મોહબ્બત ખાન ત્રીજો પછી જુનાગઢના લોકો સ્વતંત્રતા દિવસ ક્યારે મનાવે છે તો તેમાં જવાબ આવશે નવ નવેમ્બર ઓગણીસો સુડતાલીસના દિવસે પછી કાશ્મીર પર પાકિસ્તાનના આક્રમણ બાદ કાશ્મીરના કયા રાજાએ ભારત સાથેના જોડાણ ખત પર સહી કરી હતી તો તેમાં જવાબ આવશે મહારાજા હરિસિંહે પછી દાદરા નગર હવેલીનું મુખ્ય મથક કયું છે તો તેમાં જવાબ આવશે દાદરા નગર હવેલીનું મુખ્ય મથક છે સેલવાસ ત્યારબાદ જે બે રંગોનું મિશ્રણ કરવાથી શ્વેત રંગ મળે તે રંગોને શું કહે છે તો તેમાં આવશે તેવા રંગોને પૂરક રંગો કહે છે પછી ઠંડા પ્રદેશમાં વહાણો વાતાવરણમાં અધ્વચ્ચ તરતા હોય તેઓ ભાસ થાય છે તો આ ઘટનાને શું કહે છે તો તેમાં જવાબ આવશે આ ઘટનાને લુમિંગ કહેવામાં આવે છે પછીનો પ્રશ્ન એ ભ્રમણા છે જેમાં વસ્તુનું કેવું પ્રતિબિંબ રચાય છે તો આ ઘટનામાં વસ્તુનું આભાસી અને જતું પ્રતિબિંબ રચાય છે ત્યાર પછીનો પ્રશ્ન કે પ્રિઝમને કુલ કેટલી સપાટી હોય છે તેમાં જવાબ આવશે પ્રિઝમને ટોટલ પાંચ સપાટી હોય છે પછી મૃગ જળ એ પ્રકાશીય ભ્રમણા છે જેમાં વસ્તુનું કેવું પ્રતિબિંબ રચાય છે તો આ ઘટનામાં વસ્તુનું આભાસી અને ઉલટું પ્રતિબિંબ રચાય છે ત્યારબાદ ભારતનું બંધારણ ઘડવા બંધારણ સભાએ ક્યારથી શરૂઆત કરી હતી તો તેમાં જવાબ આવશે નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસ થી પછી બંધારણ સભાના સ્થાયી અધ્યક્ષ તરીકે કોની પસંદગી કરવામાં આવી હતી તો તેમાં જવાબ આવશે બંધારણ સભાના સ્થાયી અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર પ્રસાદની પસંદગી કરવામાં આવી હતી ત્યાર પછીનો પ્રશ્ન કે ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા તો આ સવાલનો જવાબ આવશે ડોક્ટર બી આર આંબેડકર પછી બંધારણ સભાએ બંધારણને કયા દિવસે સ્વીકાર્યું હતું તો તેમાં જવાબ આવશે છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના ના દિવસે ત્યારબાદ ભારતે કઈ લોકશાહીનું સ્વરૂપ સ્વીકાર્યું છે તો આમાં જવાબ આવશે સંસદીય લોકશાહી પછી મૌર્ય સામ્રાજ્યના પતન પછી પશ્ચિમ ભારતમાં કઈ પ્રજાનું શાસન સ્થપાયું હતું તો તેમાં જવાબ આવશે શક ત્યારબાદ દિલ્હીમાં આવેલ લો સ્તંભ પર કઈ ભાષામાં લેખ લખાયેલ છે તો આમાં જવાબ આવશે સંસ્કૃત ભાષામાં ત્યારબાદ કવિરાજનું બિરુદ મેળવનાર રાજવી કોણ હતો તો તેમાં જવાબ આવશે સમુદ્રગુપ્ત પછી ચંદ્રગુપ્ત બીજો કયો ધર્મ પાળતો હતો તો તેમાં જવાબ આવશે વૈષ્ણવ ધર્મ પછી અમર કોષના રચયતા કોણ છે તામાં જવાબ આવશે અમરસિંહ ત્યારબાદ સંસ્કૃત સાહિત્યનો સુવર્ણ યુગ એટલે કયો યુગ તામાં જવાબ આવશે ગુપ્ત યુગ પછી દશાંશ પદ્ધતિ અને શૂન્યની શોધ કોણે કરી હતી તો તેમાં જવાબ આવશે દશાંશ પદ્ધતિ અને શૂન્યની શોધ આર્ય ભટ્ટે કરી હતી પછી બૃહદ સંહિતા પુસ્તક વૈજ્ઞાનિકનું છે તો જવાબ વરા મિહિરનું ત્યારબાદ ગુપ્તયુગમાં સૌથી નાનો વહીવટી એકમ કયો હતો તો તેમાં આવશે ગુપ્તયુગમાં સૌથી નાનો વહીવટી એકમ હતો ગ્રામ ત્યારબાદ ગુપ્તયુગમાં ગ્રામના વડાને ક્યાં નામે ઓળખવામાં આવતા હતા તેમાં જવાબ આવશે પછી તાડપત્રો અને ભોજપત્રો પર લખાયેલું લખાણ કઈ લિપિમાં લખાયેલ છે તો તેમાં જવાબ આવશે આ લખાણ પાંડુલિપિમાં લખાયેલું છે પછી ભોજપત્રો કયા વૃક્ષની છાલનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે તો તેમાં જવાબ આવશે ભુર્જ પછી ધાતુ કે પથ્થરો પર કોતરેલા લેખોને શું કહેવામાં આવે છે તો તેમાં જવાબ આવશે ધાતુ કે પથ્થરો પર કોતરેલા લેખોને અભિલેખો કહેવામાં આવે છે ત્યારબાદ પ્રારંભિક માનવજીવનની મોટા ભાગની માહિતી શેના આધારે મળે છે તેમાં જવાબ આવશે ઓજારો અને હથિયારોના આધારે ત્યારબાદ ભીમ બેટકાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલ છે તો તેમાં જવાબ આવશે મધ્યપ્રદેશમાં પાલતુ બનાવાયેલ સૌ પ્રથમ પ્રાણી કયું હતું તો આમાં જવાબ આવશે કૂતરો પછી સિંધુ ખીણની સંસ્કૃતિનું હડપ્પા નગર ક્યાં આવેલ છે તો આ નગર લારખાના સિંધ પ્રાંતમાં આવેલ છે ત્યારબાદ કાલીબંગા નગર કયા રાજ્યમાં આવેલું છે તેમાં જવાબ આવશે આ નગર રાજસ્થાનમાં આવેલું છે પછી સિંધુ ખીણની સંસ્કૃતિને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે તો તેમાં જવાબ આવશે સિંધુ ખીણની સંસ્કૃતિને હડપ્પન સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે પછી પંજાબ પ્રાંતનું સૌથી મોટું નગર ક્યુ છે તો જવાબ આવશે મોહેન્જો દડો ત્યારબાદ ભારતમાં આશરે કેટલા પ્રકારના વૃક્ષો થાય છે તો તેમાં જવાબ આવશે આશરે પાંચ પછી વનસ્પતિ વિવિધતાની દ્રષ્ટિએ ભારતનું સ્થાન કેટલામું છે તો આમાં જવાબ આવશે દસમું પછી હિમાલય પશ્ચિમ ઘાટના પર્વતોમાં કેવા પ્રકારના જંગલો જોવા મળે છે તો તેમાં જવાબ આવશે શંકુદ્રુમ પછી શંકુદ્રુમ જંગલોમાં જોવા મળતા વૃક્ષો ક્યાં ક્યાં છે તો આ જંગલોમાં દેવદાર સ્પાઇન અને સ્પૃશના વૃક્ષોનો સમાવેશ થાય છે પછી પૃથ્વીની સપાટી પર પીવાલાયક પાણીનો જથ્થો કેટલા ટકા છે તો તેમાં જવાબ આવશે પૃથ્વીની સપાટી પર પીવાલાયક પાણીનો જથ્થો બે ટકા કરતાં પણ